ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. على أعدائهم أجمعين. صلى الله عليك يا مولا يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء، يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. اما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. برادران عزیز، ماہ مبارک رمضان تیزی ساتھ بہت جلدی تھی હવે આપણાથી રુખસત થઈ રહ્યો છે. જે આપણામાં એક કહેવત છે ને કે 15મી માહે મુબારકે રમઝાન સુધી આપણે ચડી રહ્યા છે ડુંગરને, પણ 15મી માહે રમઝાન પછી આપણે ઉતરી રહ્યા છે. હવે ઉતરવામાં એ તો જે છે ને આપણા હાથમાં કંટ્રોલ નથી હોતું, જલ્દી 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 ઉતરતા જાય છે. બિરાદરાને અઝીઝ, આરે 17મી રાત આવી ગઈ. 17મી રાતનો મતલબ શું? 3 રાત બાકી રહી આજની રાત સાથે કે આપણે મગફિરતના અશરાને ખતમ કરે છે, અલવિદા કહી રહ્યા છે. આવતો વર્ષ કેની નસીબ થશે અલ્લાહ આપણે બધાને નસીબ કરે ઇન્શાઅલ્લાહ બતાલા. પણ આપણને એવી રીતે ઇસ્તિગફાર કરવું છે કે આપણો શુમાર એ લોકોમાં સામેલ થાય કે જે લોકોને અલ્લાહ મગફિરત કરી આપ્યો છે, માફી આપ્યો છે. અને ખાસ કરીને આજની રાત સૌથી પહેલા, કાલે 17મી માહે મુબારકે રમઝાન, કાલના રોજાનો સવાબ શું છે? સાહેબે તફસીરુલ અનવારુલ લજફ મરહૂમ અલ્લામા હુસૈન બક્ષ અલ્લાહ તઆલાએ આલિમે રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો અતા ફરમાવે, એ લખી રહ્યા છે કે પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું કે જ્યારે કોઈ મોમિન 17મી માહે મુબારકે રમઝાનનો રોઝો રાખે છે તો અલ્લાહ તઆલા એને એ સવાબ આપે છે કે એના બી ગુના માફ થાય છે, એના બાપના બી ગુના માફ થાય છે, એના દાદાના બી ગુના માફ થાય છે, અને કયામતના દિવસની શક્તિ એ લોકોથી દૂર થાય છે. વિચાર તો કરો, જે બાપ દાદા આ રોઝેદારની ઇબાદતોમાં સામેલ નથી, પણ આ રોઝેદારની બરકતથી એ લોકોને જો બક્ષવામાં આવતો હોય તો જે મોમિન રોઝા રાખી રહ્યો છે એનો મર્તબો અલ્લાહની બારગાહમાં કેટલો મોટો હશે, એ કેટલી મુબારક શખ્સિયત કહેવાય. અને એની સાથે સાથે મોમિનીને કરામ પરમ દિવસ છે, એટલે કાલની જ એક રાત રહી છે. પરમ દિવસે જુમાના, આજ બુધવાર છે, કાલે બુધવાર એક છેલ્લી રાત. પરમ દિવસે આપણે શબે કદરની અંદર એન્ટર થઈ રહ્યા છે, દાખલ થઈ રહ્યા છે શબે સરબત અને શબે કદરની પહેલી રાત. હમણાથી આપણને પ્રોગ્રામ બનાવવાનું છે એમ નહીં, ઠીક છે શબે કદર આવી રહી છે,
Après, par exemple, dans ce qu'elle est, dans ce moment, après Namaz, Hall Niander, Masjid Niander, après Bhega Thasu, Kuran Bimata Parakuche, Tovali Karuche, Potami Duabi Manguche, and a Pachi Karevi Chayo Jonche, Kemke Paramdi was a Jechena, Pachi School Hasebajani, and a Kamwara Manasuche, Baskudafi, Shavikader Anunam Natikeva Mantuna. Am Karu, Avo Vicharu, Ibo Motu San Karuche. Pelati Shame Kadarma enter Tava Mate planning Karui Jaruriche. Jevite Maya Mubarak Ramadhani, Apre Istikbal Kari Yache, a planning at the head Istikbal Kariche, a program Manama Mahaveche, Amolana Hobu Joye, Aklavageti Aklavage Kuran Kani Hobi Joye, Amoini and the Sharif Tasu, Aklavageti Aklavage Sudi, Dua Hobi Joye, Amoini and the Inshallah Sharif Shirka Katsu, Aklavageti Aklavage Sudi, A Maglis Hobi Joye, Amrema Sharif Tasu, Aklavageti Aklavage Sudi, Eighty was the Kazanamans Hobi Joye, Inshallah Amre Sharif Tasu, Ratna Aklavage Utuche, Seri Kawa Mate, Ankaruchina Ankaruche. કેવી રીતે આપણે માય મુબારકે રમઝાન શરૂ થવા પહેલા આપણે પ્રોગ્રામ બનાવી લે છે એવી જ રીતે શબે કદર નો એવો પ્રોગ્રામ બનાવવાનું છે શબે કદર સુખ કેને કહેવાય છે કઈ વાત છે આવતા વર્ષ સુધી જે થવાનું છે એ કિસ્મત આપણે લખવાની છે એમાં પછી ફાળો કામ નહીં આવે કારણ કે ભાઈ ફાળ જોઈ ગયો મારો સુખ થશે કે માં થશે એ બધી બેકારની વાત છે આગળ સુધી ફાળોમાં કેનો સારો થયો છે કે કેનો સારો થવાનું છે શું ફાયદો મેલો છે ફાળને પુબેલમાં રાખી દેવે આપણે આ શબે કદર છે અલ્લાહ એ પૂછે ન આખા વર્ષમાં જે થવાનું છે કોણ જીવતો રહેશે કોણ મરશે કેને કેટલી રોજી મળવી જોઈએ કેને ગરીબ રહેવાનું છે કેને પૈસાવાળો થવાનું છે કોણ બીમાર થવાનું છે કેને તંદુરસ્તી મળશે કોને શું શું થવાનું છે એ બધું શબે કદર ની અંદર નક્કી થાય છે ને લખાય છે એટલે આપણે શું ચાહી રહ્યા છે કેસ કો ના આવી આપણે શું ચાહી રહ્યા છે આપણી પાસે આ બે વાત છે આજની નિકાલની પ્લાનિંગ ફાઇન રીતે બનાવી દેવે જો શબે કદર ની અંદર એમ જ આપણે એન્ટર થયા છે તો આપણા જેવો મોટો નુકસાન ઉઠાવવા વાળો કોઈ નહીં હોય અલ્લાહ આપણે તૌફીક દેવે સહી માનીમાં ઇન્શાઅલ્લાહ આપણે શબે કદર નો ઇસ્તેકબાલ બી કરીએ મનાવે અને પછી એનો ફાયદો ઉઠાવે એક દુરૂદ પરિયે મોહમ્મદ ઇબાલ મોહમ્મદ પર આજની રાત અને કાલનો દિવસ બહુ જ બા મુબારક રાત છે બહુ જ બા મુબારક દિવસ છે કાલના દિવસે ફકત બદરની લડાઈમાં ફતે નથી થઈ એમ નથી કે મુસલમાન બદરની લડાઈને જીતા છે નહીં મુસલમાન જીતા કેમ કરતા છે એક મિશન ઇમ્પોસિબલ નામુમકિન વાત હતી કે જીતે કેમ કરતા જીતા કારણ કે અલ્લાહ તાલા તરફથી ગૈબી મદદ દેવામાં આવી રૂહાની મદદ મળી નૂરાની મદદ મળી આસમાનથી મલાઈકા નાઝિર થયા આટલી આટલી શાનદાર તરીકેથી જે છે ને ફતે નસીબ થઈ છે કે પૈગંબરે ખુદા જેવા પૈગંબરે ખુદા કાલના દિવસે પોતાના મરહૂમ ચચા જનાબે અબુ તાલિબને યાદ કરતા કહ્યા કે હા એ કાશ મારા ચચા આજે જીવતા તો જો એનો એક દીકરો જનાબે જાફરે તૈયાર હબશાની અંદર દીનની તબલીગ કરી રહ્યો છે કામયાબી હાસિલ કરી રહ્યો છે અને બીજો દીકરો અલી આજે શેર ખુદા બનીને મેદાનમાં અમારી મદદ કરે છે એ મદદ કેમ કરતા હોય જો હું લડ બદરની લડાઈ નથી પરવાનું હું જંગે બદર બયાન નથી કરવાનું મારો એ મોસુ નથી આજ રાતની મજલિસની અંદર બે ખાસ નુક્તા મને બયાન કરવા છે અને આજ રાતનો અમલ બયાન કરું છે જે સ્પેશિયલ છે જલ્દી જલ્દી ઇશારતન આ ત્રણ વસ્તુ બયાન કરી તમારાથી રૂખસતી લઈ લઈશું અને આજનો જે બયાન છે એ કાલના બયાનની અંદર અમુક વસ્તુ બહુ જ કામ આવશે કાલે ઇન્શાઅલ્લાહ જે છેલ્લી અને સાતમો કારણ છે જેના થકી દુઆ કરવું નથી થતી એની ઉપર ગુફ્તગુ કરશો એની અંદર એક વસ્તુ ઇશારતન આજે આવી જશે આજનો બયાન કાલેના બયાન સાથે મિક્સ થઈ જશે ઇન્શાઅલ્લાહ તઆલા આવો આજની રાત મેં ગઈકાલે બી કહ્યું હતું આજની રાતનો જે બનાવ છે
ઘણાઓને તો ખબર બી નથી, ઘણા તો ઘણી વખતે તો લગભગ બયાન બી નથી થતો. તમને ખબર છે આજની રાત મૌલા અમીરુલ મોમિનીન અલ ઇસ્લામની એક ખાસ ફઝીલત જાહેર થઈ છે. પૈગંબર ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જે છે ને બદરના મેદાનમાં આવી ગયા, પણ એની પહેલા કાફિરો લોકો આવી ગયા છે અને કાફિરો લોકો પાણીની જગા ઉપર કબજો કરી લીધા છે. એટલે પાણી બંધ કરવું આ જૂની આદત છે, કાફિરો લોકોની આદત છે કે જે શરૂ અહીંયા થઈ અને ખતમ કરબલાના મેદાનની અંદર થઈ. બદર તો મારા માટે ને તમારા માટે બદર છે, પણ હારવા વાળાને સવાલ કરો કે યસીદ છે મો યસીદ, કોઈ લડાઈની યાદ ના કર્યો. હાલાકી બધી લડાઈની અંદર એના બાપ દાદા હાયરા છે, જલીલ થયા છે, પણ જાણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું માથું જોયું ના, તરત જ એ બદર વાળાને યાદ કર્યો. આજે હું બદરનો જે છે ને બદલો લઈ લીધો. બદર કોઈ એક બે વસ્તુ નથી, એની અંદર જે લેસન ભરેલા છે એના માટે અશરાની જરૂર છે, પૂરા અશરાની. અસલ વાત તરફ આવે, આજે રાતના વાત આવી કે હવે પાણીની જરૂર છે. અને તમને કહું મોટી મુસીબત, મોટો ઇમ્તિહાન ખબર છે શું છે? એક માણસની આદત પડી ગઈ હોય રોજા રાખવાની. હવે આજે આપને કહેવામાં આવે છે રોજા રાખો, તો કઈ નવી વાત નથી ભાઈ. આપણે ગયા વર્ષે બી રાખ્યા હતા, એના પહેલાના વર્ષે રાખ્યા હતા. આજે 20 30 40 50 60 વર્ષ થયા રોજા રાખે છે ને, પણ એ સમાનાની અંદર સન 2 હિજરી, આ 2 હિજરીમાં રોઝાને વાજિબ કરવામાં આવ્યો. આ 2 હિજરીમાં નમાઝ એ ઈદ વાજિબ કરવામાં આવી. આ 2 હિજરીમાં ઝકાતે ફિત્રા વાજિબ કરવામાં આવ્યો. આ 2 હિજરીમાં કિબલો બી બદલવામાં આવ્યો, બેતુલ મુકદ્દસ થી ખાને કાબા તરફ. અને 2 હિજરીમાં મૌલા અમીરુલ મોમિનીન ની નાબીવા જનાબે ફાતિમાતુ ઝહરા સલામુલ્લાહ અલયહા સલામ ની સાથે બી થયા છે. તો તમે વિચાર કરો, આ પહેલી વખતે હજી તો આયત નાઝિલ થઈ, નવા નવા રોજેદાર છે, હજી તો 12 દિવસ થયા છે રોઝાને, અને અહીંયાથી ખબર આવી કે આને લડાઈની તૈયાર થઈ રહી છે. અને આ લશ્કરની અંદર ઉઠા માણસો છે. તમને ખબર છે હાલત શું હતી? દુનિયાના રીતે જો તમે જોવા જાઓ તો મિસ્યો સુઇસિડ કહેવાય, આઘાત કરવું કહેવાય. તમે આ દુનિયાના રીતે તમે જોવા જાઓ, આવો લડાઈ શરૂ થઈ, કાફિરો કેટલા 1000, મુસલમાન કેટલા 313, એટલે એક મુસલમાનના મુકાબલામાં 3 કાફર. અને વિચાર ધ્યાન રાખજો, આજની લડાઈ પ્રમાણે વિચાર નથી કરવાનો, ઈ જમાનાની લડાઈ. આજના જમાનામાં તો તમે એક મિસાઇલ સ્માલશો તો એની અંદર જે છે ને એક વખતની અંદર 1000 માણસોને તમે મારી દેશો. આ ઈ જમા ઓલા જમાનાની વાત થાય છે. માનસ બાય માનસ સામ સામે લડું, નેઝા નેઝા સાથે લડે, તલવાર તલવાર સાથે લડે, હા, અને એની સાથે તીરોની બી વરસાદ થઈ રહી હોય એવી હાલતની અંદર 1000 કાફિર, 313 મુસલમાન. અચ્છા એટલો જ નહીં, કાફિરો પાસે 600 ઝીરા, ઝીરા નહીં ઓલા લોઢાના કપડા કે જે પ્રોટેક્શન આપે, મુસલમાન પાસે અમુક જ, 10 ની વાત નથી થતી, 10 થી ઓછા અમુક જ માણસો પાસે એ ઝીરા હોય. આવો ગોરા, કાફિરો પાસે 400 ગોરા, મુસલમાન પાસે 2. હવે તમે વિચાર કરો આ 2 ગોરા 400 ગોરા સવારનો મુકાબલો કરશે, એ લડાઈ કેવી કેવી? તમે વિચાર તો કરો, પાસે સી પોતે મેદાનની અંદર ચાલ્યા જાઓ કે આ 2 ગોરાની 400 ગોરા ઘેરી લીધા છે, આ લડાઈ કેવી કહેવાય? આવો કાફીનો પાસે 700 ઊંટ, મુસલમાન પાસે ખાલી 70. અચ્છા મુસલમાન પાસે ખાવાનો પૂરો ખાવાનો નહીં, કાફીનો પાસે દરરોજ રાતના 9-10 ઊંટ જવા કરવામાં આવે અને ત્યાર પછી એ લોકોને ખાવામાં દેવામાં આવે. આટલો ને નવાઝીર જેને આપણે કહે છે મજા લો. કાફીરો નાચવા વાળી ઓરતોને બી સાથે લીધા, દારૂ બી પી રહ્યા છે, તબલા બી વજાડી રહ્યા છે, નાચી અને મજા કરી રહ્યા છે અને હસી રહ્યા છે, ખાસ કરીને આ લોકો
કાલે દેશને નામે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ખતમ થઈ જશે, કાલે મુસલમાનોને ખતમ કરશું. આ લોકોની ઓકાત શું છે? પોતે અબુ જહલ કહે છે, આટલો સુજસ્તી મેં કર્યો કે જ્યારે લડાઈના મેદાનમાં આવ્યો છે અને મુસલમાન કરે જોયો, આવી હાલતમાં અમે તલવાર તીર નેઝા લઈને સિરા પડીને આટલો ભારી લશ્કરને લઈને આવ્યો અને અહીંયા ડોસા બાપા લાકડી લઈને અમારા સાથે લડવા માટે આવ્યા છે. આપણા ગુલામોને જે આપણે મોકલી દેવે ને તો આપણા ગુલામ છે ને લોકોને પકડી પકડીને બધાને ગુલામ બનાવી દે. આ લોકોને અવકાશ શું છે? આટલો સુજસ્તી ને અને દુનિયાના રીતે સાવ સાચી વાત છે. 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 મુસલમાન જો જીતા હોય તો પોતાની તાકતની સાથે નથી જીતા, ના શરીરની તાકત સાથે નથી જીતા, કોઈ તદબીર સાથે ઈદે સાથે નથી જીતા. મુસલમાન જો જીતા હોય તો રૂહાની તાકતની સાથે, નૂરાની તાકતના કારણે, અલ્લાહ તાલાની ગૈબી મદદના કારણે, અલ્લાહ તાલા જે મલાઈકા મોકેલો એ મલાઈકાની મદદના કારણે અને ખાસ કરીને મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના કારણે કે પૈગંબરે ખુદાએ ફરમાવ્યું જેટલા બી મલાઈકા આવ્યા હતા બધા મલાઈકા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની સુરતમાં આવ્યા હતા. કોઈ મેદાને બદલ પણ આ ગૈબી મદદ પહેલી સુશા માટે શું મફત ના, બે કારણ અને બંને કારણ ગોસાની અંદર દાખલ થાય છે. એક કારણ મારો મોસુ વિચારી રહ્યો છે અને બીજો કારણ ખુદાએ ફરમાવ્યું, મુસલમાનો તમારામાંથી કોણ છે જે કે જે પાણી લાવે? પાણી લાવવાનો એક જ સોલ્યુશન છે, ફલા જગા ઉપર એક કુઓ છે, એ કુવામાંથી પાણી લેવાનું છે. પણ જગા બહુ ભાવશે છે, રાતનો વખત છે, ઠંડી ઠંડી હવા ચાલી રહી છે. આજની રાત એ છે કે ચાંદ બી નથી દેખાતો અને જે છે ને બિલકુલ અંધારો છે, એટલે એવો માહોલ છે કે રાતનો અને માણસો બધા ડરી રહ્યા છે, કોઈ ઉભા ના રહ્યા. એવા વખતે મૌલા અલી અલૈહિસ્સલામ ઉભા રહી ગયા, યા રસૂલુલ્લાહ હું તૈયાર છું પાણી લાવવા માટે. તમે વિચાર કરો, અને કુવો બી ઊંડો હતો, બહુ ડીપ, બહુ જ ઊંડો હતો અને બહુ જ અંધારામાં હતો, કઈ દેખાય નહીં, કઈ નથી ખબર નીચે શું છે. વિચાર કરો, કોઈ જાનવર હશે, સરપ હશે, શું હશે, કઈ નથી ખબર, પાણી બી નથી દેખાતો, આટલો ઊંડો છે. તમે વિચાર કરો, ઇમાજીને વિચાર કરો તમે, મૌલા અલી અલૈહિસ્સલામ કેવી રીતે એ કુવામાં નીચે ઉતર્યા હશે, કેવી રીતે એ મશ્કિઝાની અંદર પાણી, એ પાણી બી એક બે ઘૂંટ પાણી નહીં, ભાઈ 313 માણસોને પાણી પીરાવવાનું છે, તો એ કેટલી ક્વોન્ટિટીનું પાણી હશે, કેવી રીતે નીચે ઉતર્યા હશે અને કેટલો તકલીફથી મૌલા અલી અલૈહિસ્સલામ ઉપર પાણી લઈને આવ્યા હશે. અને જેમ પાણી લઈને જાય છે ને, તરત જ હવા, ઠંડી હવાનો એવો મોટો ઝોંકો આવ્યો કે અલી જેવા અલી ત્યાં જામ ઉભા રહી ગયા. થોડી વાર ઉભા રહી પછી આગળ વધ્યા. એવી રીતે 3 વખત થયો છે કે મરવાના મોરો થઈ ગયો, હજી તો પહોંચે છે અને પેગંબરે ખુદા કહે છે, યા અલી શા માટે તમે આટલી બધી વાર લગાવ્યા? તમારી તો આદત નથી, તમને કોઈ નિશાન આપે તો તમે તરત જ આવી જ
जाओ छो जल्दी तू के या रसूलुल्लाह एक अजीब बनाओ बहनो कई सुबह बनाओ बहनो तू के या रसूलुल्लाह जाने हूं अभी रीते मुश्किल से पानी लेने जातो तो ना अचानक एवी जोरती हवा आवी के मने जेचे ने यहां रोकाई जाए ने बेसू पेरो त्रण वक्त एवी रीते थियो पैगंबर खुदा मुस्कुराई ने कहे छे या अली तमने खबर छे हवा ना त्रण झोंका सु हता जोरती हवा ना तो के नहीं तो के या अली पेलो जे हवानो झोंको हतो जिब्राइल ए अमीन हजार मलाइका लेने मदद मांगे आया अने तमने सलाम करी ने त्याती पसार थिया मने आवी ने कीधा छे या रसूल अल्लाह अली ने हमारा तरफ थी सलाम कहजो अने कहजो हमें मदद माटे आया छे बीजो झोंको आयो ई मिकाइल नो हतो त्रीजो हतो इस्राफील नो हतो आ त्रण मलाइका हजार हजार मलाइका ने लेने आया अने बधाय मलाइका तमने सलाम कहे छे आजनी रात 3000 मलाइका इमाम अली अलैहिस्सलाम ने सलाम कहिया छे सो आपरे પોતાના ઘરે જઈને ઝિયારત અમીનુલ્લાહ ની પઢીએ ઝિયારત અમીનુલ્લાહ મૌલા અલી અલૈહિસ્સલામ ની ઝિયારત જે હર રોઝામાં પરાય અને પરવાની તાકીદ છે તમારા ગામ તમારા ઘરે ની ઈ રોઝ ઈ ઝિયારત પરો આજની રાત આપણે ભી ઈ ફરિશ્તાઓ સાથે મળીએ અને મૌલા અલી અલૈહિસ્સલામ ને ઝિયારત કરે ઝિયારત અમીનુલ્લાહ જરૂર આજ રાત ના પડીએ એના સિવાય આવો હવે અસલ બયાન જે મારા મોઝુ થી લાગ આજની રાત આપણે કે છે ખુદાની મદદ આવી ગઈ કેમ કરતા મદદ આવી એમ જ મદદ નથી આવી ના 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 Rien n'est gratuit, rien n'est sans condition, koi chiz mufat nahi mili, wagar condition nahi, jale rasul khuda ne khabar keli ke uan thi lashkar aave che, rasul khuda potana sahabiyo ne bhega kera, bhega karine ke che jo aavi rite lashkar amne marva mate aave che, tarat j be sahib no to naam che, mane naam nahi lo, ya rasul khuda, kem bani shake અરે આ તો કાફીરો છે જ્યાંથી કાફીર બન્યા છે કોઈ દિવસ મુસલમાન નથી બન્યા જ્યાંથી લોકો લઈ રહ્યા છે ને મગરૂર કોઈ બી દિવસ એ લોકો હાયરા નથી આટલા તાકતવર છે અને મગરૂર છે આ લોકો કોઈ દિવસ હાયરા નથી અમે કેમ એ લોકો સાથે લડી શકે બિચારા એવા ટાઈમે જે છે ને જનાબે મિકદાદ ઉભાર્યા અને આવીને કહે છે યા નબી અલ્લાહ हमें कबूल करे छे काफिरो लोका घमंडी छे मगरूर छे कबूल करी रहया छे कोई ने उसके लोका हायरा नथी कबूल करी रहया छे ए लोका पूरी तैयारी ने ताकत ने साथे आईवा छे पर या नबी अल्लाह अमे तमारो कलम पेरा छे तमारे ऊपर अमोने भरोसो छे तमारे ऊपर हमने यकीन छे तमे हमने कहसो ना जाओ तमे जे छे ना कांटा वाली जमीन में पोता ने फेंकी दियो तो अमे त्यां भी जाओ माटे तैयार छे तमे हुकम करो या नबी अल्लाह तमारी साथे अमे લડવા માટે તૈયાર છે અમને તમારી પર ભરોસો છે યા નબી અલ્લાહ રસૂલે ખુદા સાંભળીને દુઆ આપ્યા અને એવા બીજા સહાબીને પછી રસૂલે ખુદા ઓલા બે સાહેબ સાથે નારાજ થઈ ગયા હતા તમે તારીફ કરી શકો છો કોણ છે અમે તો હવે તમે જ જાણો મને નથી ખબર કે મને નામ નથી લઉં એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર જોયા મકસદે માહે રમઝાન જોયા ને પેલી મદદ નું કારણ આ વસ્તુ કુવતે ઈરાદા મને ખબર છે ના મુમકિન છે નથી થઈ શકતો પણ અલ્લાહ મારી મદદ કરશે થઈ જશે જે ભી હોય મને ખબર છે કે અહીંયા માર ખાવાનું છે પણ મને ઇમામે જમાનાનું કહેવું માનું છે આને કહેવાય છે કુવતે ઈરાદા ડિસિઝિયો લેવાની તાકાત જો લીધા ને કે એક ફેરે આપણે ડિસિઝિયો લઈ લીધા ન મરું હશે તો મરી જાય હું ધર્મ ને નહીં મૂકું મરું હશે તો મરી જાય હું ઇમામે જમાના ને નહીં મૂકું મરું હશે તો મરી જાય પણ હું ધર્મ ની ઉપર જ કાયમ રહીશ આ કુવત માય મુબારક રમઝાન ના રોઝા ની એક મકસદ આ ભી છે કે આપણામાં આ કુવતે ઈરાદા કુવત મજબૂત થઈ જાય આ તાકાત ઘણા જવાનો કે છે મૌલાના સાહેબ ગાયન સાંભળવામાં આવે છે શું
મજા આવે છે ગાયન સાંભળવાનો એક એફએસ છે ગોંદેર એક આ બી છે કે એ જે છે ને ઇન્સાનની આ તાકતે ઇરાદાને તોડી નાખે છે ઇન્સાનને અંદરથી કમજોર બનાવી નાખે છે જે આનાથી બીજો મોટી મુસીબત કઈ હશે ગાયન સાંભળવામાં ગુનાહ બી ના હોત તો બી આનાથી મોટો નુકસાન કયો કહેવાય જો એક મકસદે માય મુબારક રમઝાન એ મકસદમાં જ્યારે કામયાબ સાબિત કદમ લીયા ત્યારે અલ્લાહ કીધો તમે સાબિત કદમ લીયા ને આજે હું તમે લોકોને ઇજ્જત આપીશ બીજો મકસદ દુઆ યા અલ્લાહ જે મારો મોસુ છે તમને ખબર છે આજની રાત સિર્ફલે આજની રાત પોતાની ઓલાદ માટે દુઆ કરો આજની રાત અને વાકઈ મુસલમાન લોકો ધ્રુષ્ટ હતા અને એવી ખરાબ હાલત હતી આજની રાત મુસલમાનોને મૂકી દો મુસલમાનોને એક તરફ રાખો આજની રાત રસૂલે ખુદાને ઇમામ અલીને શું હાલત હતી ના તમે તારીખ ઉઠાવી દો જિમ્મેદારીની સાથે આજની મુસલમાન પૈગંબરે ખુદાની નજર જ્યારે કાફિરોને એ લોકોની તાકાત ઉપર પડી પોતાના લશ્કરને જોયા રસૂલે ખુદા આખી રાત એક ઝાડની પછવાડે પોતાની પેશાનીને સજદામાં રાખ્યા અને આજની રાત જે રસૂલે ખુદા જે ઝિક્ર કર્યા છે ને એ આ છે યા હૈયો યા કયુમ યા હૈયો યા કયુમ યા હૈયો યા કયુમ એટલે આપણે અહીંયાથી નીકળીને કમસેકમ બે રકાત નમાઝ પઢીએ અને યા હૈયો યા કયુમ જેટલી વખત પઢી શકો છો 10 વખત 15 વખત 20 વખત 100 વખત જેટલી વખત પઢવું હોય પણ જરૂર પઢીએ અને ત્યાર પછી દુશ્મનોના ખિલાફ આપણે દુઆ કરીએ હા ખાસ કરીને જે હમણાં મજલિસ પહેલા હું તમને કીધો કે આપણા શિયા મુલકોને ઘેરી લીધા છે મોમિનોને ઘેરી લીધા આજે જેવી હાલતમાં છે એ કેવી રીતે પીલાઈ રહ્યા છે જે લોકો ઇમામે જમાનાનું નામ લઈ રહ્યા છે એ લોકોની આઝાદી માટે અને પોતાના ઘરને ના ભૂલીએ આપણે બી પીલાય છે હું તમને સવાલ કરું છું આ પૈસો શું કામનો કે પૈસા છે પણ તમે લોકો એસ્ક્લાફ માફક જીવી રહ્યા છો કોઈ બોટી ગાર્ડે કોણ હોવું જોઈએ ક્યાંક મારો છોકરો કિડનેપી ના થઈ જાય ક્યાંક ઓલો ના થઈ જાય એના પછી બી બધું પ્રોબ્લેમ પડે છે આનાથી કોઈ મોટી મુસીબત છે નથી ના આજની રાતના શા માટે આ અમલ નથી કરતા ખુદા ના કર કોઈનો બી વારો આવી શકે છે તો આજની રાત પ્રોફિટે એના માટે દુઆ કરે ખાસ કરીને આપણો જવાન દીકરાને ના ભૂલે સિવુપલે ઓન આલે કરે ઓન ઓન અલી આલે એના વાસ્તે આજની રાત જરૂર દુઆ કરીએ ભૂલે નહીં આટલો જ નહીં આજની રાત મો આ તો રસૂલે ખુદાનો ઝિક્ર કીધો ને હું તમને તમને બહુ યાદ આવશે લખી લ્યો કારણ કે જિંદગીની અંદર ક્યારે કઈ કઈ પ્રોબ્લેમનો સામનો થાય આપણને ખબર નથી પહેલો ઝિક્ર કે તમે યા હૈયો યા કયુમ સજદાની અંદર બીજો અલ્લામાએ મજલિસી લખી રહ્યા છે કે મૌલા અલી અલી સલામે ફરમાવ્યું આજની રાત મૌલા અલી અલી સલામે ફરમાવ્યું કે હું સપનામાં જનાબે ખિઝર પૈગંબરને જોયો આ મને ને તમને દર્સ દેવા માટે છે અને હું સવાલ કર્યો યા નબી અલ્લાહ તમે મને શું કોન્સેલ આપો છો તમે મને શું સલાહ ને મશવરા આપો છો આજની રાતના હું કયો એવો ઝિક્ર કરું જેના થકી કાલે મને ફતે નસીબ થાય હું કામયાબ થઉં દુશ્મનોના મુકાબલામાં તો જનાબે ખિઝર પૈગંબર ફરમાવ્યા યા અલી આજની રાતના વધારેમાં વધારે તમે આ પ્રમાણે ઝિક્ર કરો યા હુ યા મલ્લા હુઆ ઇલ્લા હુ આપણે જો લખવા જશું ને યા હુઆ યા મલ્લા ઇલ્લા હુઆ સાઉ સિમ્પલ તમે જોઈ લીધા ને જયારે પરસો યાહુ યા મલ્લા હુઆ ઇલ્લા હુ મૌલા અલી અલી ઇસ્લામ ફરમાવે છે હું જયારે ઉઠ્યો તો જાને રસૂલ ખુદા ને કહું છું યા નબી અલ્લાહ હું આવી રીતે જનાબે ખિઝર પૈગંબર ને સપનામાં જોયો અને મને આ દુઆ આપ્યા તરત જ રસૂલ ખુદા મને જોઈને કહે છે યા અલી આ દુઆ ફક્ત દુઆ નથી આ જે છે ને ઇસ્મે આઝમ છે આ દુઆ પરીને તમે જે બી દુઆ કરશો અલ્લાહ તાલા દુઆને કબૂલ કરશે તો આજની રાતના ભૂલીએ નહીં રસૂલે ખુદાને યાદ કરતા યા હૈયો યા કયુમ મૌલા અલી અલૈહિસ્સલામને યાદ કરતા યા હુ યા મલ્લા ઇલાહુ આ ઝિક્ર કરે અને જરૂર દુઆ કરે પોતાની ઔલાદની હિફાઝત માટે દુઆ કરે ફક્ત એ નહીં અમારો પ્રોબ્લેમ એ નથી અમારી પર મોટી મુસીબત છે ફક્ત આ લડાઈનો પ્રોબ્લેમ નથી આજે ફક્ત લાઇસિટીના બહાનાના કારણે ઓળતોને ઓળતોનો હક દેરાવાના કારણે બહાને બધું શું કરી રહ્યા છે કે આજે તમે ચાદર ઉતારી નાખો
આજે જે છે ને દાઢી મૂંઢાવી નાખો, આજે કોઈ સીન રિલીજન ના હોવું જોઈએ, આવા આવા બહાના બધાય કરી અને મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે છે. આજની રાત એ મુસલમાનોને બી યાદ કરવાનું છે અને એક દસ અને તમારી જહેમત તમામ. બસ હું કીધો ને મને બદર નથી પરવું, મને ફક્ત દર્શ કરું છે. આજની રાતનો છેલ્લો દર્શ, પણ જે હું પેગામ આપ્યો છો યકીન ભરોસો. બીજો જીતનો કારણ શું છે? દુઆ, દુઆ, દુઆ. અને દુઆ શા માટે કબૂલ નથી થતી? આઠમો રીઝન કાલે ઈ, અને આઠમો રેસો તમને ખબર છે કેટલો ખતરનાક છે? એની અંદર ફક્ત પબ્લિક નહીં, ભર અમે લોકો મિમ્બર ઉપર બેસવા વાળા બી ઈ મામલાની અંદર બહુ જ કમઝોર છે. એના માટે અમે લોકો ઘણી વખતે ગલત પગલો ઉઠાવીને છે ને આ કમઝોરીના કારણે. એક નમાઝી રોઝેદાર નેક ઇન્સાનની અંદર બી ઈ કમઝોરી પામવામાં આવે છે, જે કાલે બયાન થશે. અને આજની રાત એનાથી દર્શ લેવી. બસ જે મેં એક્ઝામ્પલ રાખ્યો ને એને યાદ કરી લેજો. કાલે સીધો બયાન આગળ વધશે ઇન્શાલ્લાહ તઆલા. છેલ્લી છેલ્લી નસીહત આજની રાતની કે જંગે બદરની એક અહમ તરી દર્શ અને લેસન આજના જમાનાનો. ઇલ્લે ફો જામે સુઝેસ્ટિમે આકેલ કેન સિલ ફુપ્લે ફો પા ફેસેટ એરર લા ફો જામે સુઝેસ્ટિમે નેમ્પોર્ટે કેલ આક્ટ, નેમ્પોર્ટે કેલ જેસ્ટ, નેમ્પોર્ટે કેલ પર્સોન. કોઈ ભી દિવસે કોઈ ભી માણસને હકીર અને મામૂલી ના સમજવું, કોઈને હલકો ના સમજવું. આપણા કોઈ બી અમલ, કોઈ બી અખલાક, કોઈ બી એક્ટ કાંઈ બી હોય ને એને જે છે ને સુસ્તીમાં ના કરવું, હકીર ના સમજવું, એનું મોટામાં મોટો નુકસાન છે આપણને. ખુદાની બારગાહમાં દુનિયાની અંદર મોટામાં મોટો નુકસાન પડી શકે છે. આવો છેલ્લો વાક્યો તમારી ઝહેમત તમામ. આ શહીદે મેરામ આયતુલ્લાહ દસે ગૈબ ની આ વાક્યાને લેખા છે, અલ્લામા મજલિસી ની લેખા છે, આયતુલ્લાહ મોહમ્મદ મોહમ્મદી ઇશ્તિહાર ની અને મોહમ્મદી રહી ની આ વાક્યાને લેખા છે. અલ્લાહ એ ઉલમાને સલામત રાખે, જઝાય ખૈર અતા ફરમાવે. લખે છે કે મક્કા ની અંદર જ્યારે સૂરે રહેમાન ની આયત ઉતેરી ને પૈગંબર ખુદા પોતાના સહાબી માંથી કહે છે, તમારામાં કોણ છે કે જેને ખાને કાબાની સામે ઉભો રહી અને આ આયતો કાફિરોને સંભળાવે? બધાય ડરીને બેસી ગયા. મૌલા અલી ત્યાં મોજૂદ ન હતા. એક બુઢો માણસ ઉભો રહ્યો. બુઢો માણસ ખબર છે કેવો? કે જે સાવ ઝીણો હતો, એનામાં તાકાત બી ના હતો. ઓલો નથી કેતા કે તમે આને ફૂંક મારો ને તો બી હવામાં ઉડી જાય, એવો કમઝોર. અબ્દુલ્લાહ ઇબ્ને મસૂદ ઈ ઉભા રહી ગયા. યા રસૂલે ખુદા હું તૈયાર છું. રસૂલે ખુદા જોઈ છે કે ના બહુ કમઝોર છો, બેસી જા. ત્રણ વખત કોઈ ઉભા ના રહ્યા. રસૂલે ખુદા એને રજા આપે છે, જા. અને ઈ ગયા. જ્યારે ત્યાં જાય કાફિરોની સામે ખાને કાબાની સામે ઉભો રહીને સૂરે રહેમાનની તિલાવત કરે છે, યા અલ્લાહ, સૌથી પહેલા અબુ જહેલ આવે છે. આટલો મોટો ગેરીએ, આટલો મોટો તાકાતવર ઇન્સાન, બહાદુર સિપાહી આવીને એક તમાચો એવો માર્યો, અબ્દુલ્લાના કાન બી ચીરાઈ ગયા, નાકમાંથી લોહી નીકળે, અહીંયા જ પડીને બેસૂત થઈ ગયા. આવો કમઝોર એમ થાય કે જેમ કે તમે કોઈ માણસને હતોરા મારી રહ્યા છો એવી હાલત. આવા કમઝોર માણસ થાય એને ઉપાડી રસૂલે ખુદા પાસે લેવા. રસૂલે ખુદા જોયા, એનું જીવ ગયું. અલ્લાહની આયત સાંભળવા ગયો તો આવી હાલત બનાવ્યા. આટલામાં રસૂલે ખુદાની નજર ગઈ કે એ એનો તો જીવ બની રહ્યો છે, જિબ્રાઈલ અમને મુસ્કરાઈ રહ્યા છે. તો પૈગંબરે ખુદા કે જિબ્રાઈલ, આ બિચારાને આવો તમાચો લાગ્યો અને તમે મુસ્કરાઈ રહ્યા છો? તો કે યા નબી અલ્લાહ, મારો હસવાનો મારો મુસ્કુરાવાનો રીઝન તમને નજીકમાં ખબર પડી જશે. ખબર ક્યારે પડી? કાલના દિવસ. અબુ જહેલ કે જ્યારે એ જખમી થઈને બદરમાં પડ્યો છે, એનું ડોકો કાપવા વાળો કોણ? આ અબ્દુલ્લાહ. આ આટલા કમઝોર હતા કે એ નેઝા ઉપાય. રસૂલ ખુદા કે જાઓ તમે જુઓ તો કોઈ કાફર જીવતો તો નથી રહી ગયો ને? અને એ ગયા તો શું જોયે છે? અબુ જહેલ જખમી હાલતમાં જમીન ઉપર પડ્યા છે. એની ઉપર ચરવા પેલા બી આમ ડરે. તમે વિચાર કરો કેવી સિચ્યુએશન હશે. ઓલો તમાચો ભૂલા નથી, પેલા આવી અને આસ્તેથી અહીંયા આમ નેસો રાખા, જો આ ઉઠે છે તો હું હમણાં જ ભાગી જાઉં. હા, ઓલો તમાચો હજી ભૂલ્યો નથી. હજી જેમ અહીંયા ઓલો છરો નેસો રાખે છે ને, ત્યારે રેમાર્ક કે કહેલો, ના હવે આનો છેલ્લો વખત છે. ઓલો આંખ ખોલ્યો, આંખ ખોલ્યો ને ઈ જ અબ્દુલ્લાહ જે તમાચો ખાતો હતો ને, એની છાતી ઉપર પોતાનો પગ રાખ્યો.
પોતાના તલવાર કાઢ્યો કે આજે હું તારો ડોકો કાપીશ. અબુ જેલ કે કોણ તું? તું તું તારા જેવો હલકો માણસ અને મારો ગલો કાપશે? શું ખાનદાન બની હાશીમમાં કોઈ નથી? આ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને કોઈ ના મળ્યો કે કોઈ શરીફ ઇજ્જતદાર ખાનદાન અબુ તાલિબ માંથી કોઈ બહાદુર ને મોકલે મારા જેવા સરદાર નો ગલો કાપવા માટે, અને કોઈ ના ને તારા જેવો હલકા માણસ ને મોકેલો? અબ્દુલ્લાહ ને કહે છે કે મારા જેવો હલકો માણસ તારો ગલો કાપશે, તું છો જ એ લાયક નો કે તને જે છે ને એક મામૂલી માણસ કતલ કરે. તું કહે છે સાંભળ સાંભળ, અમે હું તો જલીલ થઈ ચુક્યો છું, પણ તું જયારે મારો ડોકો કાપ ને તો અહીંયા નીચેથી કાપશે, અહીંયા ઉપરથી નહીં કાપશે. તો કે કેમ? તો કે ના, મારો માથું કપાય અને આ ડોકો મોટો દેખાય ને તો માણસોને ખબર પડે એક સરદારનું માથું છે. મરતા મરતા બી ઘમંડ. અબ્દુલ્લા કહે કે અચ્છા અચ્છા એ વાત છે, તો સાંભળ તને મારવા પહેલા તને કહું છું તારો ડોકો અહીંયાથી કાપીશ, તારી ગરદનને બી અહીંયા મૂકી દઈશ, તને જલીલ કરીને મારીશ. અને ત્યાર પછી અને આવીને ડોકો કાપી લીધો અને પછી દોરી લીધો, એના નાકમાં અને બધી જગ્યા દોરી બાંધી અને એના માથાને આમ ઘસરતા ઘસરતા. હવે ખબર નથી આ કેવી જાતની કમઝોરી. અલ્લામા મોહમ્મદ મોહમ્મદી ઇશ્તેહારદી લખે છે કે આટલો કમઝોર માણસ હતો કે માથું બી ના ઉપાડી શકે, તો આ કેવી કમઝોરી હશે? બસ હું એનાથી વધારે ને આપણા મકસદની અંદર જાય. ઓલા દોરીમાંથી ઘસરતો ઘસરતો જ્યારે અબ્દુલ્લા આમ આવી રહ્યો હતો ને, જિબ્રાઇલ અમીન કહે યા નબી અલ્લાહ, તો કે જી જિબ્રાઇલ, તો કે તમને યાદ છે હું તે દિવસ જે છે ને મુસ્કુરાતો હતો, તમે દુઃખી હતા અને તમે મને પૂછ્યા હતા કે શા માટે મુસ્કુરાઈ રહ્યો છો? તો કે હા. તો કે આ મંઝર ને યાદ કરીને જો જો આજ માનસ એને સુસેસ્તી ને કરી એને હલકો સમજી તમાચો માર્યો હતો ને, આજે એની હાલત શું છે? પૂર્વુદીન આજે નો દર્શ ઈ છે, બદર નો દર્શ ને સુસેસ્તી મેં આપ્યા સોન ને સુસેસ્તીમે ઓકે નાત ઓકે જેસ્ત. કાલે શું થશે કોઈને ખબર નથી. ઇન્શાલ્લાહ કાલે મજલિસ આગળ વધશે. આવો ને આજે આખરમાં આપણે હુસૈન અલ ઇસ્લામને બી બે જુમલામાં યાદ કરે. અઝાદારો, માય મુબારક રમઝાન રુખસત થઈ રહ્યો છે, અલવિદા ખુદા હાફિઝ. અઝાદારો, આપણે અબ્બાસને યાદ કરે હુસૈનને યાદ કરવાનો મહિનો છે ને. તમે વિચાર કરો અઝાદારો, મોલા અબ્બાસની કેટલી મઝલૂમિયત, એક માણસનો એક હાથ ચીરાઈ જાય કેટલો દુખાવ થાય. મોલા અબ્બાસે અલમદાર 3 દિવસના ભૂખા પ્યાસા પાણી લઈને ખેમા તરફ જાય છે, તીર ઉપર તીર લાગી રહ્યા છે, આખો શરીર તીરોથી ઝખમી છે, આખા શરીરમાં લોહી ટપકી રહ્યા છે, પણ અબ્બાસ રોયા નથી, ચીખા નથી. અરે અબ્બાસનો જમણો હાથ કપાઈ ગયો, કેટલો દુખાવ હશે, પણ તમે તારીખ ઉઠાવો, અબ્બાસ રોયા નથી, અબ્બાસ કોઈ ચીખ નથી માંડ્યા. ડાબો હાથ કપાનો, તારીખ ઉઠાવી લ્યો, અબ્બાસ ચીખા નથી, મૌલા અબ્બાસ રોયા નથી, આંખમાં તીર લાગી, મૌલા અબ્બાસ ચીખા નથી, મૌલા અબ્બાસ રોયા નથી. પણ અઝાદારો, જ્યારે એક તીર મશકે સકીના ઉપર લાગ્યો ન તો અબ્બાસ જેવા અબ્બાસ ખોલા ઉપર રોઈ રહ્યા છે. وإنا إليه راجعون. ألا لعنة الله على القوم الظالمين.